નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માંગણી મૂલ્ય સાપેક્ષતા પછીનો ટોપિક છે માંગણી આવક સાપેક્ષતા. માંગણી આવક સાપેક્ષતાનો અર્થ છે કે વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર જે ગુણોત્તર છે તેને માંગણી આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફારના ગુણોત્તરને અથવા તો પ્રમાણાત્મકને આપણે માંગણી આવક સાપેક્ષતા તરીકે ઓળખીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે એની આકૃતિ કે માંગણી આવક સાપેક્ષતા અહીંયા એને ઈ વાય તરીકે દર્શાવવામાં આવે છે, જેમાં જે કહેવાય છે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે ઇન્કમ છે બરાબર એને આધારે અહીંયા દર્શાવવામાં આવે છે. તો અહીંયા એનું સૂત્ર છે કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. ત્યાર પછી આપણે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો જોઈએ તો કે હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ, બીજું છે નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ, અને ત્રીજું છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. હવે હકારાત્મક એટલે કે જ્યાં વ્યક્તિની આવકમાં સતત વધારો થતો હોય, વસ્તુની માંગમાં વધારો થતો હોય અથવા તો આવકમાં ઘટાડો થતાં માંગમાં ઘટાડો થાય તો તે અહીંયા માંગ જે છે એ ધન એટલે કે હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગ કહે છે. વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગમાં વધારો થાય, વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તેને ધન એટલે કે હકારાત્મક આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. આવા ધન આવક સાપેક્ષતાના પ્રકારો નીચે મુજબ છે, જેમાં પહેલું છે એકમ આવક સાપેક્ષ માંગ, જેમાં ઈ વાય બરાબર એનું મૂલ્ય આપણને એક જેટલું મૂળ મળે છે. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સમાન હોય, એક સરખા હોય તો તેને એકમ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ છે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ, એટલે ઈ વાય ગ્રેટર ધેન વન, એટલે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફારથી ઓછો હોય તો તેને માંગની એકમથી આવક વધુ આવક સાપેક્ષ માંગ કહે છે. એટલે કે આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતો કેવો હોય, ઓછો હોય. એટલે આવકમાં થતો ફેરફાર ઓછો હોય તો અહીંયા એકમથી વધુ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ, એટલે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર વસ્તુની માંગમાં ફેરફાર કરતાં વધુ હોય, એટલે માંગમાં થતો જે ફેરફાર છે એ વ્યક્તિની આવકમાં થતો ફેરફાર કરતાં જે કહેવાય છે વધુ હોય તો તેને અહીંયા એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ, તો કે જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા તો વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે તો તેને ઋણ એટલે કે નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહે છે. એટલે કે આવકમાં વધારો થાય તો માંગ ઘટે, આવકમાં ઘટાડો થાય તો માંગ વધે તો તેને નકારાત્મક અથવા તો ઋણ આવક સાપેક્ષ માંગ કહે છે. અને આ સામાન્ય રીતે આવક સાપેક્ષ માંગ આપણને હલકા પ્રકારની વસ્તુ એટલે કે નિમ્ન પ્રકારની વસ્તુઓમાં જોવા મળે છે. દાખલા તરીકે એ વાત કરીએ તો કે બાજરી છે, કોદરી છે, બરછટ, કાપડ છે, પામોલીન તેલ છે, વનસ્પતિ ઘી છે, એવા બધામાં. અને સર રોબર્ટ ગિફન દ્વારા આવી હલકા પ્રકારની વસ્તુઓ વિશે વાત કરવામાં આવી છે. ત્યાર પછી છે શૂન્ય આવક સાપેક્ષ માંગ, તો કે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ માંગમાં ફેરફાર ન થાય તો તેને શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા માંગનો નિયમ લાગુ પડતો નથી, આવકમાં ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ જ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી તો તેને શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આવી વસ્તુ કેવી હોય છે કે સસ્તી હોય છે, દાખલા તરીકે મીઠું છે, પોસ્ટકાર્ડ છે, ટાંકણી છે, દીવાસળી છે, સ્ટેપલર પિન છે વગેરેમાં ખાસ કરીને આપણી આવી શૂન્ય આવક સાપેક્ષ માંગ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા માંગની આવક સાપેક્ષના મુખ્ય ત્રણ પ્રકાર છે, હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ, નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ, અને ત્રીજું છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. ઓકે.